ગુડ મોર્નિંગ બચ્ચો, કેમ છો? ચાલો આજે આપણે એક રમત રમવાની છે, સરસ મજાની, બરાબર? જો આની પાસે જો મોજો છે, બરાબર, આની પાસે પણ મોજો છે. હવે પાંચ છે ને, એક થી પાંચમાં ગમે એટલી બાંગરી બતાવશે. ચાલો પાંચ બતાવીજે. ઐશ્વર્યાબેનને શું કરવાનું કે પાંચ આંગળી કરવા માટે જેટલી ખૂટે ને એટલી અમને બતાવવાની છે, બરાબર? ચલો પાંચભાઈ કેટલી આંગળી ઊંચી કરી? ત્રણ. ચલો ઐશ્વર્યા, પાંચ કરવા માટે કેટલી આંગળીઓ ઘટે બેટા? બે. સરસ, થઈ ગઈ ને આ ત્રણ અને આ બે, તો ત્રણ ને બે પાંચ. સરસ. ચલો હવે જયેશભાઈ ને આપી દો તમે. ચલો જયેશભાઈ, તમે કોઈ પણ આંગળી ઊંચી કરો. ચલો ચલો, કેટલી આંગળી ઊંચી કરી? બે. ચલો ચલો હવે જયેશભાઈ કેટલી આંગળી ઊંચી કરી? બે. અરે વાહ, આદિત્ય તો કહેતા પહેલા બનાવી દીધું, શું વાત છે. ચલો ત્રણ ને બે, બે ને ત્રણ પાંચ. સરસ, થઈ ગયા ને પાંચ. જયેશભાઈ બે આંગળી બતાવી, તો પછી આદિત્યભાઈ કેટલી આંગળી બતાવી? ત્રણ. પાંચ થવી જોઈએ, બસ બીજું કશું કરવાનું નથી. સરસ. ચલો હવે આપણે છ આંગળી લઈશું. કેટલી લઈશું? છ. ચલો આંગળી બતાવો બેટા. ત્રણ. વેરી ગુડ. ચલો હવે છ છ આંગળી કરવા માટે કેટલી આંગળીઓ જોઈશે બેટા? વેરી ગુડ, શાબાસ. ત્રણ ને ત્રણ છ. સરસ. ચલો હવે આ પાર્થને આપી દો, આને આપી દો, તરુણને. એક તરુણને આપી દો, એક હિમેશને આપી દો. ચલો હિમેશ આંગળી બતાવો, કોઈ પણ નજીક આવતો રે. ચલો હિમેશે કેટલી આંગળી બતાવી? ચાર. ચલો હવે છ કરવા માટે કેટલી આંગળી જોશે? બે. વારી દો, બાજુમાં વારી દો. કેટલી આંગળી જોશે ભાઈ? બે. ચાર અને બે છ. આંગળી લેવાની બેટા, આ લાય, આ બાજુ લાય, આ આંગળી લેવાની, આ રહી, એટલે આમ સરસ ગણતરી કરતા ફાવે. આ બે ડબી દે, જો એમ લેવાની, એટલે બધા ગણતા ફાવે. જો ચાર અને આ બે, તો ચાર ને બે કેટલા થયા? છ. ચાર ને બે છ, અને બે ને ચાર છ. આ ડાવરી કરો તો પણ જવાબ કેવો આવે? સરખો, બરાબર. સરસ. ચલો હવે આપી દો, કોણ વારો નહીં આવ્યો? ચલો દીપકને આપી દો, પ્રેમને આપી દો. ચલો દીપકને ને પ્રેમને. ચલો દીપક આંગળી ઊંચી કરો, તમને જે ફાવે. નીચે બેસી જાઓ, પેલા નજીક નજીક આવવા દો એને. આવી જાઓ બેટા. ચલો છ કરવાની છે આપણે. હા ચલો, તમે કેટલી આંગળી ઊંચી કરી બેટા? પાંચ. સરસ. ચલો છ કરવા માટે કેટલી આંગળી ઊંચી કરવાની બેટા? ફરી ગણી જુઓ. જો કેટલા છ, પાંચમાં કેટલા ઉમેરીએ તો છ થાય? હા એક. ચલો એક કરો આંગળી, ઉતાવળ કરવાની નહીં. કેટલા થાય બેટા? છ. સરસ, વેરી ગુડ. એક ને પાંચ છ, પાંચ ને છ એક, છ પાંચ ને એક છ, એમ કહેવાય. ચલો થયા, જો અહીં જો પેલા. ચલો એક ને પાંચ કેટલા થાય? છ. અને પાંચ ને એક થયા કે નહીં? ગણિતમાં ઉતાવળ કરવાની નહીં, શાંતિથી વિચારવાનું કે પાંચ છે તો પાંચમાં કેટલા ઉમેરીશું તો છ થશે? તો પાંચ ને એક છ, તો એક આંગળી ઉમેરવાની. સરસ. ચલો જયેશ ને આપી દો અને કૃષ્ણ ને આપી દો. ચલો હવે આપણે જયેશભાઈ નો આવ્યો, જયેશભાઈ અને કૃષ્ણાબેન. ચલો હવે જે ના આવ્યો ને એ આંગળી ઊંચી કરો. કેટલી નથી આવી? આપણે છ જ બનાવવાની છે બેટા, સાત તો હજુ વાર છે. ચલો જયેશભાઈ ચાર. ચલો ચાર, ચાર માં કેટલા ઉમેરીશું છ થશે? કૃષ્ણાબેન બરાબર ગણી જુઓ, પેલા બોલવાની, છ કરવાના છે આપણે. સરસ, વેરી ગુડ. કેટલા કહેવાય? બે. ચાર અને બે, ચાર ને બે છ. સરસ. ચલો હવે એ મૂકી દો. ચલો હવે હાથેથી રમીએ આપણે. ચલો હવે આપણે જો પાંચ છ સાત આઠ, હવે કેટલા આવશે? નવ. ચલો પાંચ, નવ કરતા ઓછી આંગળી ઊંચી કરવાની છે. કરો. ચલો કેટલી કરી? આઠ. ચલો આઠમાં કેટલા ઉમેરે તો નવ થાય બેટા? સરસ. જો આઠ ને એક નવ, અને એક ને આઠ નવ. સરસ. ચલો ઐશ્વર્યાબેન તમે કરો બેટા. બે. ચલો બે માં કેટલા ઉમેરીએ તો આઠ થશે બેટા? નવ. નવ સાત. વેરી ગુડ. બતાવો ઊંચી તો કરો આંગળી. સરસ. આ અંગૂઠો ની લેવાની, આ આંગળી લેવાની, તો સરસ મજા ગણતા ફાવે. જો હા કેવું સરસ લાગે. જો સાત
અને સાત ને બે નવ, બે અને સાત, બે ને સાત નવ, બે ને સાત પણ નવ થાય અને સાત ને બે પણ નવ થાય. ચલો જયેશભાઈ, ચલો જયેશભાઈ, નવ કરતા ઓછી આંગળી ઊંચી કરો કોઈ પણ. પાંચ, ચલો પાંચમાં કેટલા ઉમેરીએ તો નવ થશે બેટા? ચાર. ચલો જો અહીં જુઓ, પેલા ચાર અને સીધી રાખ જયેશ, ચાર, ચાર ને પાંચ નવ, અને પાંચ ને ચાર નવ. ચલો હવે તારો વારો બેટા. ચલો તારે કોને કરવાનું? કૃષ્ણને જે કહી જતું. ચલો તારે કૃષ્ણને કહેવાનું કેટલી આંગળી ઘટે એ કૃષ્ણને બતાવવાની, બરાબર? ચલો નવ કરતા ઓછી આંગળી લો બેટા, મને બતાવવાની. એક તો આવી ગયું ને લગભગ, એક આવી ગયું બેટા. ચલો બોલો કેટલી આંગળી બતાવો, બતાવો. ચલો એક, ચલો એકમાં કેટલા ઉમેરી હશે તો નવ થશે, ગણો. ચલો એક પછી ગણો, બે ત્રણ ચાર, એમ ગણો. કેટલી થઈ બેટા? વેરી ગુડ. કેટલી થશે? આઠ. સરસ. જો આઠ ને એક નવ, અને એક ને આઠ નવ. ચલો કૃષ્ણ આંગળી બતાવો ગમે એટલી. ચલો ચલો કૃષ્ણા બેને કેટલી આંગળી બતાવો, સીધી રાખવા મને દેખાય એમ. હા એમ, ચલો ચાર માં કેટલા ઉમેરી હશે નવ થશે? એ નવ કરવાનો બેટા. ચાર માં, ચાર માં કેટલા ઉમેરે તો નવ થશે? કોનો વારો છે? હિમાંશી તારો વારો છે. ચલો ચાર ને ચાર માં કેટલા ઉમેરે તો નવ થશે? વેરી ગુડ. તો બતાવો તો ખરા. આમ તું તો આમ કોકને આમ આમ કરી રહી, આમ સીધો હાથ રાખવાનો, કોકને આશીર્વાદ આપતી હોય એમ. હાથ આમ રાખ, હા એમ રાખવાના, કોઈને આશીર્વાદ આપતા હોય એમ. ચાલો સરસ. ચાલો હવે આવશે, હવે તારે આને કહેવાનું રિદ્ધિબેનને. ચાલો આંગળી ઊંચી કરો, ગણો રિદ્ધિબેન. ત્રણ માં કેટલા ઉમેરે તો નવ થશે એ ગણવાનું તમારે. બોલવાનું નહીં બેટા, એને એને શીખવા દે મંદિર. છ, ચલો છ આંગળી ઊંચી કરો. શાબાસ. જો થઈ ગયા ને, છ ને ત્રણ નવ, ત્રણ ને છ નવ. સરસ. ચલો રિદ્ધિબેન તમે કરો એટલે હિમેશભાઈ ગણશે. આંગળી ઊંચી કરો. ચલો એમ મને બતાવવાની રિદ્ધિ આ બાજુ. હા એમ, બધા છોકરાને નહીં જોવાનું. જો રિદ્ધિબેને કેટલી આંગળી ઊંચી કરી, બોલવાનું તમે, તમને સંભળાવી બોલ્યા એ. બોલવાનું કામ આમ બતાવવાની પછી. સાત, ચલો સાતમાં કેટલા ઉમેરે તો નવ થાય? બે. સાત ને બે નવ, અને બે ને સાત નવ. સરસ. ચલો હવે હિમેશને બતાવ, હિમેશ તાર બતાવવાની ના બોલશે આમ ખસ, બતાવ મને. ચલો જે ના આવ્યો એ લેજો ભાઈ. હા ચલો પાંચ, પાંચમાં કેટલા ઉમેરે તો નવ થશે ભાઈ? કેટલા ઉમેરે તો નવ થશે? ચાર. ચલો ચાર ને પાંચ કેટલા થાય? નવ. અને પાંચ ને ચાર નવ. ચલો દીપક તારે બતાવો નાને, વિરાજને. ચાર આવી ગયો, બીજી લો. ચલો ચલો બે માં કેટલા ઉમેરીએ તો નવ થશે બેટા? બે પછી ગણવાનું, નવ આવે એટલે બંધ થઈ જવાનું. શાબાસ, વેરી ગુડ. મને આમ બતાવ બેટા, આમ દેખ, આમ બતાવવાનું. હા એમ, ચલો સાત અને બે, સાત ને બે કેટલા થાય? અને બે ને સાત નવ. સરસ, ક્લેપ કરો. ચલો અરે વાહ.